हेलो स्टूडेंट्स, गुड इवनिंग। હું છું ધર્મેશ કંથારિયા અને ડીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત YouTube ચેનલ એટલે કે આપણી બધાની ખૂબ જ ચાહીતી ચેનલ ડીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, તમારા ખૂબ પ્રેમને કારણે મારે ફરીથી ધોરણ 9 વિજ્ઞાનનો પ્રથમ પ્રકરણ આપણી આસપાસના દ્રવ્ય લઈને આવવું પડ્યું છે। અને આજે આપણે ભણીશું વિડિયો ભાગ 3। લગભગ 1 વર્ષ પછી આપણે ત્રીજો ભાગ લઈને આવ્યા છીએ, હું માફી ચાહું છું। ओके, विडियो में सवेल मुद्दा आज प्रकरण एक अपनी आसपास में द्रव्य मुद्दा कया कया समाविष्ट कर द्रव्य अवस्थाओं इट मीन स्टेट्स ऑफ द मेटर कई कई अवस्थाओं है तमने खबर है। अवस्थाओं त्रण हो, घन, प्रवाही ने वायु। कया कया हो? घन, प्रवाही ने वायु। आप भणीश 1.3 पहले भाग घन अवस्था। घन अवस्था केवी हो? 1.3 में बीजो भाग भणीश प्रवाही अवस्था और 1.3 में आप भणीश तीजु वायु अवस्था। ओके, तो जोईशुं आपणे प्रवृत्ति 1.11 जे छे 11 नहीं वंचाय मित्रों, याद राखजो। आपणा शिक्षकों 1.11 वांचे छे, आ भूल छे। 1.11 आपणो जे प्रवृत्ति छे ए प्रवृत्तिनो वीडियो बनी गयो छे। अने अलगथी ए वीडियो तमे जोई शको छो आपणी ज YouTube चेनल उपर के जेमां आपणने मदद करी छे प्रणवभाई। मित्रों, आपणे कोई पण प्रकारनो टाइम वेस्ट कर्या वगर आपणे जोईशुं द्रव्यनी अवस्थाओ। तो स्टेट्स ऑफ मेटर नी वातचीत करीए तो द्रव्यनी अवस्थाओ आपणे शा माटे जाणवी पड़े खबर छे मित्रों? कारण के एटला माटे के आपणे जाणी शकीए के आपणी पासे जे वस्तु छे ए वस्तु कया प्रकारनी छे। तमे जोयुं हशे तो केटलीक वस्तु एवी हशे के जे तमने देखाय छे तो तमे एने लई शको, परंतु ए दबाई नहीं सके, तो ए कथन वस्तु छे। तो केटलीक वस्तु ए छे के जो ते रेलम छेल थाय छे ने तो ए प्रवाही छे। तो केटलीक वस्तु हूँ श्वास लउ छु पण ए श्वासमां जाय छे पण देखाती नथी, ते हवा छे। आ हवा जे छे वायु कहवाय, आ पाणी छे एने प्रवाही कहवाय, आ द्राक्ष हती मारा हाथमां खावानुं मन थई गयुं मने, तो ए कथन छे, तो ए घन कहवाय। तो ए अवस्थाओ छे। ए शुं छे मित्रो? अवस्थाओ। तो आपणे जोई शकीए छे, शुं करी जोई शकीए? आपणी आसपासना द्रव्यो जुदी जुदी अवस्थाओ धरावे छे। ओके, केटलीक वस्तुने आपणे कथन कहीए के जे दबाती नथी तो तेने घन कही दईए। जे वस्तु प्रवाही रेलम छेल थई जाय तो एने प्रवाही कहीए। जे वस्तु आपणे देखाय ने एने लगभग महसूस करी शकीए तो ते वायु कहेवाय। वायु नी अंदर तमे जोजो, वराळ होय तो तमे जोई शको के नहीं, धुमाड़ो होय जोई शकाय, परंतु तेने पकड़ी नहीं शकाय, तो ए वायु छे। तो द्रव्यना कणोनी लाक्षणिकताओ मुजब आपणे शुं कही शकीए? द्रव्यनी अवस्थाओ जोई शकीए। टूंकमां के एम कही शकाय व्याख्या के द्रव्य ने कणोनी लाक्षणिकताओ जुदी जुदी होय तो ए लाक्षणिकताओ ने आधारे आपणे द्रव्यनी अवस्थाओ जाणी शकीए। શું કહેવાનું મિત્રો? વિજ્ઞાનની ભાષામાં દ્રવ્યના કણોની લાક્ષણિકતા જુદી જુદી હોય તો તેને કારણે દ્રવ્યની અવસ્થાઓ પણ અલગ અલગ જોવા મળે। તો કે ભાઈ, દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય ને દળ વિશે આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરી ગયા છે। તો આપણે ભણીશું 1.3 નો પહેલો ભાગ ઘન અવસ્થા, ધ સોલિડ સ્ટેટ। આપણે સોલિડ સ્ટેટ ભણીશું અને તેની અંદર આપણી પાસે પ્રવૃત્તિ 1.9 છે મિત્રો। બહુ જ સરળ પ્રવૃત્તિ છે, તમે વિડિયો જોતા જોતા પણ તમે મારી સાથે કરશો ને તો તમને ખ્યાલ આવી જશે। તો કે ભાઈ, પહેલા તો તમારે કેટલીક વસ્તુ એકઠી કરવાની છે। તો કે ભાઈ, પેન લઈ લો, પુસ્તક લઈ લો, સોય નહીં લેવાનું, અણીદાર છે, દોરીનો ટુકડો લઈ લો, આ બધી વસ્તુઓ તમે લઈ લો, ભેગી કરો, એકઠી કરો। હવે આ જે વસ્તુ છે તેને એક કાગળ ઉપર લો અને તેનો બીજી પેન્સિલ વડે, પેન વડે તેનો આકાર દોરવાનો પ્રયત્ન કરો। મીન્સ તમે અહીંયા પુસ્તક મૂક્યું છે તો પુસ્તકનો આકાર લેવાનો પ્રયત્ન કરો, તમે ચોક્કસ આકાર લઈ શકો છો મિત્રો। તો તમે એક વસ્તુ મળશે કે જે વસ્તુનો ચોક્કસ આકાર લઈ શકાય, દોરી શકાય, જેની ચોક્કસ સીમા હોય, જેને ચોક્કસ કડ હોય। તો ઘનમાં શું છે એની સ્ટેટ? તો કે ભાઈ, જેને ચોક્કસ આકાર હોય, શું હોય? આકાર, જેને ચોક્કસ સીમાઓ હોય, જેને ચોક્કસ કડ હોય, તે બધી કેરેક્ટરિસ્ટિક્સ કોની છે, લક્ષણો કોના છે? ઘન અવસ્થામાં છે। તો આ બધી વસ્તુઓને તમે દોરી શકો, ઓકે, તેને તેની સીમાઓ નક્કી કરી શકો, તેનું કડ જોઈ શકો। તો આ જે છે, જે પદાર્થને આકાર હોય, જે પદાર્થને સીમા હોય, જે પદાર્થને કડ હોય, તે ઘન પદાર્થ હોય। તમે આવું બધું લખવાનું, આવું બધું સમજવાનું મિત્રો, તો વિજ્ઞાન ભણવાની મજા પડી જાય। હવે જો તમે તેને હથોડીથી ટીપવાનો પ્રયત્ન કરો, શું તમે તેને હથોડીથી ટીપો તો તેમાં ચેન્જ આવે છે? ના ના ના, કદાચ એ તૂટી જશે પરંતુ એમાં બદલાવ નહીં આવે। શું તેને ખેંચવાથી કે નીચે પાડવાથી કંઈક એમાં ફરક પડે છે?
ઓકે રબર બેન્ડ હોય મિત્રો તો તમે એને ખેંચી શકો, રબર બેન્ડ મારી પાસે છે તો હું રબર બેન્ડ બતાવું તમને. રબર બેન્ડ એટલે શું કે ભાઈ માથામાં નાખવાનું જે રબર હોય તો તેને રબર બેન્ડ કહેવામાં આવે, ને રબર બેન્ડ તમે ખેંચો તો એ જેટલું ખેંચાશે એટલું તમે ખેંચી શકો. ખેંચી શકાય કે નહીં, પરંતુ તે ફરીથી પોતાની મૂળ અવસ્થાએ આવી જાય તો એનો મતલબ શું થાય છે કે એનો પણ ચોક્કસ આકાર છે. શું આ તમામ વસ્તુઓ એકબીજામાં પ્રસરણ પામે છે? તમામ વસ્તુ એટલે શું? આપણે પેન લીધી, પુસ્તક લીધું અને દોરીનો ટુકડો લીધો, મેં સોય ના પાડી છે, કોચાઈ જાય, તમે નાનકડા બાળક છો. શું એકબીજામાં આ સમાવેશ પામ થઈ શકે? ના, કદી પણ તે સમાવેશ થાય નહીં. તો આ ઉપરોક્ત ઉદાહરણ કોના છે? ઘન પદાર્થના છે. અને આપણે જોઈ શકીએ કે આ દરેક વસ્તુને શું છે? ચોક્કસ આકાર છે, ચોક્કસ સીમાઓ છે અને ચોક્કસ કદ છે. મેં તમને અહીંયા આગળ કીધું તો એ બધી વસ્તુઓ જે છે એ બધી ઘન પદાર્થની છે, તેને અવગણી શકાય તેવું સંકોચન છે. તો મેં તમને દ્રાક્ષ બતાવી, તેમાં અવગણી શકાય તેવું સંકોચન થાય છે. મને ખાવાની ઈચ્છા થાય છે પરંતુ વિડીયોની સામે હું ખાઈશ નહીં તો મૂકી દઈશ, તો તેમાં તેમાં સંકોચન થાય પરંતુ ન ગણીએ, દેખી નહીં શકાય તેવું. ઘન પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. જો મારી પાસે રબર બેન્ડ છે, દેખાય છે, એને હું ખેંચું છું, બાહ્ય બળ લગાડ્યું, પરંતુ તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. તો આ ઘન પદાર્થની શું છે? એક લાક્ષણિકતા છે. તો તમે અહીંયા આગળ લખી શકો ચોથી વસ્તુ કે જે પોતાના ઉપર બાહ્ય બળ લગાડવા છતાં, કેવું? બાહ્ય બળ લગાડવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. તો તમને પૂછાય કે ચાલો ઘન અવસ્થા વિશે ચાર વાક્ય લખો, તો તમે કહી શકો કે ઘન અવસ્થાનો આકાર એક સમાન હોય, તેની સીમા તે હોય, તેને ચોક્કસ કદ હોય, તેના ઉપર બળ લગાડવા છતાં પણ તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. ઘન બદાન ઉપર લગાવતા કોઈ પણ પ્રકારનું બળ લગાડે તેમ છતાં પણ તે પોતાનો આકાર શું રાખે છે? જાળવી રાખે છે. અને ઘન પદાર્થ બળ લગાડવા તૂટી શકે ખરું, પરંતુ તેના આકારમાં બદલાવ આવતો નથી. આ રબરને હું જો ખેંચીશ ને તો તૂટી જશે, પણ હું તોડીશ નહીં કારણ કે મારે એક વાઇફ છે, ઓકે, તે મને મારી શકે. તો એ ઘન પદાર્થ છે, ઘન પદાર્થમાં આકાર બદલાશે, તેથી તે દ્રઢ છે એમ કહી શકાય. તો ઘન પદાર્થ કેવો હોય છે? દ્રઢ હોય છે, તે તૂટી શકે પરંતુ આકાર બદલી શકે નહીં. હવે આ વસ્તુ તમે લઈ શકો, તમારે શું લેવાનું છે? રબર બેન્ડ લેવાનું છે અને રબર બેન્ડને આ રીતે ખેંચવાનું અને તમારે તેને પ્રયોગથી એને જોવાનું શું એના ઉપર બળ લગાડવાથી કંઈ ફરક પડે છે કે નહીં. જો તમારી પાસે વાદળી હોય, સ્પંજ હોય, ઓકે, તો એને દબાવશો ને તો એ દબાઈ જશે, દબાઈ જાય છે ને. શા માટે દબાય છે? કારણ કે વાદળી જે છે, સ્પંજ જે છે, એની અંદર હવા ભરેલ, દબાવાથી હવા ચાલી જશે, પાછી છોડશો એટલે અંદર હવા આવી જશે, તો પોતાની મૂળ સ્થિતિમાં આવે. તો એ ઘન પદાર્થ છે. તમારે હાથમાં મીઠું લેવાનું, અનાજના દાણા લેવાના. જો મારા હાથમાં અહીંયા આગળ શું છે? ડ્રગ્સ છે, તો એને દબાવાથી પણ તેનો આકાર તેને તેજ રહે છે. હવે તમે નહીં કહેતા કે સાહેબ ખાયેલો એમ નહીં બોલતા, આ તમામ ઘન છે કારણ કે બાહ્ય બળ લગાવતા રબર બેન્ડનો આકાર બદલાય છે, પરંતુ બાહ્ય બળ દૂર કરતા તે પોતાનો મૂળભૂત આકાર મેળવી લે છે. ઓકે, તો એક ઘન છે. તો ઘન પદાર્થ બાહ્ય બળ લગાડવાથી તે આકાર બદલે, પરંતુ બાહ્ય બળ બંધ થઈ જશે અથવા તો દૂર થશે તો પોતાનો મૂળભૂત આકાર મેળવી લેશે. તેવી જ રીતે મીઠું અને ખાંડ છે, આપણે આપણા હાથમાં રાખીએ તો એ પોતાને આકાર એ પ્રકારનો કરી લેશે. રકાબીમાં મીઠું રકાબી જેવું દેખાશે, વાડકીમાં વાડકી જેવું દેખાશે, પરંતુ દરેકે દરેક પદાર્થ જે છે તે નાના નાના અણુનો બન્યો છે. અહીંયા જ્યારે ખાંડ કે મીઠું આવે તો તે યાદ રાખજો, તેમાં સ્ફટિક હોય છે. શું હોય છે? સ્ફટિક. અને સ્ફટિક પોતાનો આકાર કદી બદલતા નથી. એના પછી વાદળીની વાત કરી કે વાદળીની અંદર નાના નાના છિદ્રો હોય અને એ છિદ્રોની અંદર હવા ભરાયેલી હોય છે કે જેને દબાવાથી તેમાંથી હવા શું થઈ જશે? બહાર નીકળી જશે. પરંતુ તમે દબાણ છોડી દેશો, તેના ઉપરથી બળ મુક્ત કરશો, એટલે ફરીથી તેમાં હવા ભરાશે અને તે પોતાની મૂળ સ્થિતિ મેળવી લેશે. મિત્રો, તમને ખ્યાલ આવતો જ હશે, મને ખબર છે, પરંતુ જો નહીં સમજ પડે તો તમે મને પૂછી શકો. ઓકે, એના પછી આપણે 1.3નો બીજો ભાગ જોઈશું, પ્રવાહી અવસ્થા. શું જોઈશું? પ્રવાહી અવસ્થા. તો પ્રવાહી અવસ્થા શું છે? જેવી રીતે ઘન માટે શું જોયું? તો ચોક્કસ કદ છે, ચોક્કસ આકાર છે, તેને ચોક્કસ સીમા છે. તો તમે એમ કહી શકો કે આને પહેલો તો ચોક્કસ શું નથી હોતો? ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ તેને ચોક્કસ કદ હોય છે. શું હોય છે? ચોક્કસ કદ હોય છે.
ઓકે અને જે પાત્રમાં ભળવામાં આવે તે પાત્રમ તેવો આકાર ધરી લે છે ઓકે યાદ રાખજો કે પ્રવાહીને ચોક્કસ કદનો આકાર નથી હોતો પરંતુ તેનો કદ હોય માની લો કે તમારી પાસે 100 મિલીલીટર પાણી છે તમે કપમાં નાખશો તો કપ જેવો આકાર થઈ જશે તમે ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો આકાર થશે પરંતુ 100 મિલીલીટર પાણી 100 મિલીલીટર જ રહેશે ને તો એનો ચોક્કસ કદ છે પરંતુ આકાર હોતો નથી બીજું કે પ્રવાહીની અંદર વહનશીલતાનો गुण हो क्यों गुण हो वहनशीलता गुण हो वहनशीलता एटले शू तमे नीचे पानी नाखशो ने तो ये पानी रेलमछेल थई जशे अने माटे तेमा शू छे वहनशीलता गुण छे माटे आपणे कही सके के ते सखत नथी परंतु ते तरल छे केवू छे तरल छे तो प्रवाहीनी त्रण अवस्थाओ तमे जाणजो तेने आकार होतो चोक्कस आकार नथी होतो परंतु चोक्कस कद होय छे बीजू तेमा वहनशीलतानो गुण होय छे अने त्रीजू ते सखत नथी परंतु ते तरल छे ओके तो आपणे जोईशुं पहेला तो आपणे नीचेनी वस्तु एकठी करीशुं प्रवृत्ति करवा माटे पाणी आपणे तेल नहीं लईशुं कारण के दोराई जशे मम्मी खीजाशे दूध नहीं लईशुं अने पी लो तमारी ताकत वधशे ज्यूस आपणने क्यारेक क्यारेक मळे छे तो एनो उपयोग नहीं करीशुं तो आपणे पाणीथी काम चलावी लईशुं ओके मित्रों प्रयोग करवो छे घरे तो सस्ती वस्तुथी करवानी हाँ ओके प्रयोग सारा में मापन की मदद थी मापन एटले शू ए मेजरिंग सिलिंडर हो के आपणे एनी जग्या आपणे शू वापरी सके टेस्ट ट्यूब वापरी सके तमारी पासे टेस्ट ट्यूब पण ना होय घरे मित्रों तो तमने खबर छे तमारा घर में नाना बाळक होय तो दवा पीवड़ावा माटे बूच होय ने बूच उपर आंकड़ा पाड्या छे बूचनी उपर 5 ml 10 ml एवा आंकड़ा पाड्या छे ओके तो ए जे आंकड़ा छे एनी उपरथी पण तमे प्रयोग करी शको तो आपणे एने 50 ml कड उपर निशान करी लेशुं के 50 ml पाणी आटली जग्या पर आवीने आ छे हवे आ प्रवाहीने आपणे क्यां धोड़ी दईए प्रवाही ने जो भोई तड़िए देख दौड़िए तो शू थे तो त्यांथी रेलाई जैसे कारण शू है प्रवाही केवू होय छे तरल होय छे कोई एक प्रवाही 50 ml कद लई जुदा जुदा पात्र में भरीए तो 50 ml 50 ml ज रहेशे परंतु प्रवाही आकार एक सामान रहे छे ना नहीं रहेशे तमे ने ग्लास में नाखो ग्लास जेवु कप में नाखो कप जेवु जेमां नाखशो ते प्रकारु अने प्रवाही ने एक पात्र में बीजा पात्र में रहेवा तमे सरळताथी नाखी सको छो हाँ नाखी सको छो कारण के प्रवाही केवु होय छे तो के भाई वहन पामे छे ते तरल छे ओके तो आपणे जोई शके छे के प्रवाही ने निश्चित आकार होतो नथी परंतु निश्चित कद होय छे पहेलू आ एनो गुणधर्म प्रवाही नो गुणधर्म तेने जे पात्र में भरवामां आवे ते पात्र आधारण करे छे कारण शुं छे प्रवाही में वहनशीलता नो गुण छे तो आपणे बीजो कैरेक्टर मळी गयो कैरेक्टरिस्टिक्स मळी गयो तेनुं लक्षण मळ्युं तेथी तेनो आकार बदलाय छे प्रवाही सखत नहीं परंतु तरल छे तो आ तेनी त्रण शुं थई गई तो आ तेना त्रण गुणधर्म थया कोना प्रवाही ना गुणधर्म थया के जे मैं तमने लखीने आप्यो प्रवृत्ति 1.4 अने 1.5 ना संदर्भ में आपणे जोयुं के घन अने प्रवाही जे छे पदार्थोनुं प्रवाही में प्रसरण संभवी शके छे घन अने प्रवाही पदार्थोनुं प्रवाही में प्रसरण थाय छे समझ पड़ी मित्रों कोनुं वात करे छे घन पदार्थनुं पण प्रवाही में थाय शक्य छे घन पदार्थ कदाच प्रवाही में प्रसरण पामे पामे विचारो तमारा घरे फ्रीज छे अने जो फ्रीज होय तो तेमा बरफना टुकड़ा हशे तो एक बरफनो टुकड़ो काढो गरमी पड़े छे ने तो एने मोढामां मूको अने मोढामां तमने धीरे धीरे पाणीनो अहसास थाय छे ओके तो ए जे शुं छे तो के भाई घन पदार्थनुं प्रवाहीमां प्रसरण शक्य छे वातावरणना वायुमां प्राणीमां पाणीमां प्रसरण पामीने ते ओगळे छे अने ते बरफनो टुकड़ो होय पहेला प्रवाही बनशे अने पछी ते उड़ी जशे हवामां तो ए शुं वायु बनीने चाल्यो जशे आ वायु खास करीने ऑक्सिजन अने कार्बन डायोक्साइड जे छे जलचर प्राणीओ अने वनस्पतिना अस्तित्व माटे उपयोगी छे कारण के ऑक्सिजन जे छे ते आपणे लोको लईए छे कार्बन डायोक्साइड छे ते वनस्पति ले छे अने प्रकाश संश्लेषणनी क्रिया वडे ते पोतानो शुं करे छे पोतानो खोराक तैयार करे छे दरेक सजीव ने पोतानो अस्तित्व टकावी राखवा माटे सेनी जरूर पड़े श्वास लेवानी जरूर पड़े ने श्वास में शुं ले छे ते ऑक्सिजन ले छे अने जलचर प्राणी पाणी में ओगळेला ऑक्सिजन ने श्वास में ले छे
तो आपणे एना ઉપરથી એ નિષ્કર્ષ પર પહોંચી શકે. નિષ્કર્ષ એટલે શું? તે કે ભાઈ પરિણામ. નિષ્કર્ષનો મતલબ શું થાય? પરિણામ પર પહોંચી શકે કે ઘન પ્રવાહી એમ અને વાયુ એમ ત્રણેય પર ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે. શેમાં શક્ય છે? પ્રવાહીમાં. કારણ કે પાણીની અંદર પણ અત્યારે વાતચીત કરી, પાણીની અંદર પણ ઓક્સિજન શું થયેલો હોય છે? ઓક્સિજન ઓગળેલો હોય છે. તમારે ઘરે ફિશ ટેન્ક હશે, માછલીઘર, તો માછલી તેમાં શ્વાસ લે છે, અથવા તો તમે નાનકડું એક ઇન્સ્ટ્રુમેન્ટ રાખ્યું છે કે જેમાંથી ઓક્સિજન છૂટો પડે છે. ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. શા માટે? તો કે ભાઈ ઘન પદાર્થના જે અણુઓ છે તે એકદમ નજીક નજીક ગોઠવાયેલા છે, એટલે તે કથણ હોય છે, જ્યારે પ્રવાહીના અણુઓ થોડા થોડા દૂર હોય છે તો એ એકબીજેથી તરલ બની જાય. જ્યારે હવાના અણુઓ એ ક્યાંય દેખાય નહીં એટલી દૂર જગ્યા હોય છે. ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી અવકાશ વધુ છે. અવકાશ એટલે કે જગ્યા. તમે અહીંયા આકૃતિ દોરીને તે મુજબ, એટલે કે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દ્રઢ ન હોવાથી છૂટા છવાયા છે. ઘન પદાર્થના જે અણુઓ છે તે દ્રઢ છે, એકદમ એકબીજાને અણુને અતડ તચ છે, જ્યારે પ્રવાહીના અણુઓ એકબીજાથી દૂર છે માટે તે તરલ છે. હવે જોઈશું 1.3નો ત્રીજો ભાગ, વાયુ અવસ્થા. ઓકે, તો વાયુ અવસ્થા જે છે, તો વાયુ અવસ્થાને કડ પણ નથી, આકાર પણ નથી, બરાબર ને? આકાર બનાવી શકાય મિત્રો. તમે જોયો છે ફુગ્ગામાં હવા ભરો તો ફુગ્ગાનો આકાર થાય કે નહીં? થાય ને? તો એને આકાર લઈ શકાય, પણ તો કહેવાય નહીં કે ચોક્કસ આકાર છે. એનો ચોક્કસ આકાર હોતો નથી. તમે ક્યારેક ગેસના ફુગ્ગાવાળાને જોયો હશે? જોયો છે ને? પેલો ફુગ્ગો ઉડતો ઉડતો જાય, થોડું ગંધાય પણ, એમાં એ ગંધાય છે ને મિત્રો, એ મર કેપ્ટન વાયુ છે. કયો વાયુ છે? મર કેપ્ટન. અને મર કેપ્ટન છે તે ખૂબ જ ગંધાય છે. પરંતુ હું તમને એનો જવાબ નહીં આપીશ કે સિલિન્ડરમાં કયો ગેસ ભરવામાં આવ્યો છે, કારણ કે તમારે શોધવાનો છે ગૂગલ દેવો ભવ. પરંતુ એની અંદર જે ગંધાય છે તેને શું કહેવામાં આવે છે? મર કેપ્ટન. હવે તમે પૂછો કે સિલિન્ડરમાં કયો ગેસ હોય તે તમે જાણવાનો પ્રયત્ન કરો. હવે આપણે અહીંયા આગળ એક પ્રયોગ કરવાનો છે કે તમારી પાસે સિલિન્ડર, તમારે શું લેવાનું? એક સિરિન્જ લેવાની. ત્રણ સિરિન્જ નહીં મળશે. સિરિન્જ ખબર છે, ડોક્ટર કાકા જે ઇન્જેક્ટ કરે ને, આપણે ઇન્જેક્શન કરે તે. હવે તમારી પાસે સિરિન્જ ના હોય તો હું પ્રયોગ બતાવી દઉં. મારી પાસે બાટલી છે. ઓકે, જો બાટલીને હું દબાવું તો પાણી ઉપર આવે છે. આવે છે? આવે છે ને? દેખાય છે. ઓકે, તો પાણી ઉપર આવે છે. તો આ જ પ્રયોગ કરવાનો છે, બીજો કોઈ નહીં. પહેલા આપણે સિરિન્જને ખાલી રાખવાની. આ જે છે તે તમારી સિરિન્જ છે અને આ સિરિન્જને આપણે ખાલી રાખીશું, એમાં કશું જ નહીં ભરીશું. અને આપણે સિરિન્જનો જે ભાગ છે, આગળ સોય લગાડે તે સોય નહીં લગાડવાની, જે ખાલી ભાગ છે આંગળી દબાવીને, પછી જે પિસ્તન છે એટલે કે જે ભાગથી દબાવીએ છીએ ને એ દબાવવાનો પ્રયત્ન કરો, તો આપણું પિસ્તન વધારે સુધી દબાશે. તમે ટ્રાય મારજો તો એ વધારે દબાશે. અત્યારે જો મારી પાસે બોટલ ખાલી હોત ને તો એ હવા હોતે તો વધારે દબાતે. શા માટે વધારે દબાતે? કારણ કે હવાના જે અણુઓ છે એ વધુ દૂર છે, એટલે તમે દબાવો છો ને તો આ જે અવકાશ છે, આ જે જગ્યા છે એ ભરવા માટે તે દબાય છે. માટે એમ કહી શકાય કે હવાના અણુઓ દૂર દૂર છે, બહુ દૂર છે. ઠીક છે? તેવી જ રીતે પછી તેમાં તમે પાણી ભરો અને થોડીક જગ્યા રાખો અને એ પાણીના અણુ વચ્ચે અવકાશ ઓછો છે. તમે દબાવશો ને જ્યારે પેલા પુસ્તન પણ આંગળી મૂકીને દબાવવાનો, તો અહીંયા ગાડી જે દબાવું છું તો આ હવા છે, તો હવે જરાક દબાશે, કારણ કે પાણીના અણુ વચ્ચે અવકાશ ઓછો છે. અવકાશ એટલે શું? જગ્યા ઓછી છે, એટલે થોડુંક દબાશે. હવામાં વધારે દબાશે, પેલામાં ઓછું દબાશે. જ્યારે ઘન પદાર્થની અંદર આ જગ્યા નહીવત છે, લગભગ નહીવત છે. શબ્દ મેં વાંચું વાપરું છું, લગભગ નહીવત. કેમ? કારણ કે મેં અત્યારે દ્રાક્ષ લીધી, તો એના અણુ વચ્ચે થોડીક જગ્યા છે તો દબાય છે. તમારા પાસે ઇરેઝર હશે, સાફ કરવા માટેનું રબર હશે. જો તમારી પાસે નહીં હોય તો મારી પાસે છે, તો આ રબર દેખાય છે, તો આ રબરને હું દબાવી શકું છું. દબાય છે. આ દબાવવાનું કારણ શું છે? કે એના અણુ છે લિટલ બિટ જગ્યા છે, તો ઘન પદાર્થ થોડો ઘણો દબાય પણ વધારે દબાય નહીં. તો અહીંયા આગળ ત્રણ રીતે પ્રયોગ કરવાનો. પહેલાં ખાલી સિરિન્જ લેવાની, બૂચ લગાવીને તેને દબાવવાનો પ્રયત્ન કરો તો વધારે દબાશે. એનાથી ખબર પડશે કે હવાના અણુ વચ્ચે જગ્યા વધારે છે. પછી પાણી ભરીને દબાવવાનો પ્રયત્ન કરો તો થોડુંક દબાશે. એનો મતલબ થશે કે પાણીના અણુઓ એટલે કે પ્રવાહીના અણુઓ જે છે એના વચ્ચે ઓછી, થોડીક ઓછી જગ્યા છે. અને પછી અંતે તમે કંઈક વસ્તુ અંદર નાખી દો, અનાજ નાખી દો કે કંઈ પણ નાખી દો, માટી નાખી દો, અને પછી દબાવવાનો પ્રયત્ન કરો તો દબાશે નહીં. એનો મતલબ એમ થશે કે ઘન પદાર્થની વચ્ચેના અણુઓ જે છે એમાં નહીવટ જગ્યા છે. અને આ આપણું અવલોકન છે.
હવે આપણે જોઈશું જોયું કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન વધુ માત્રામાં થાય છે. એનું કારણ શું છે? એના અણુઓ દૂર દૂર હોય છે એટલે તે વધારે દબ ઓકે અને એને જ કારણે આપણા ઘરમાં બાટલો જે આવે ગેસનો બાટલો આવે એને એલપીજી કહીએ છીએ. એનું પૂરેપૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અથવા તો તમારા પપ્પા પાસે કાર હશે તો તે સીએનજી કાર હોય તો આપણે સીએનજી લખાવીએ છીએ, કોમ્પ્રેસ નેચરલ ગેસ. તો તેને હવા ગેસ છે, બંને ગેસ છે, પરંતુ એને દબાણથી પ્રવાહી રૂપે ભરવામાં આવે કે જેથી તે વધારે સારી રીતે કામ પણ આવે અને જગ્યા ઓછી રોકે. કારણ કે હવા ભરશો તો ટેન્કમાં આવશે ઓછું, કારણ કે હવાના અણુઓ વધારે છે. બાટલામાં જો ગેસ ભરવામાં આવશે તો ઓછો ગેસ ભરાશે. તો એને જોરથી દબાણથી ભરવામાં આવે અને તેને પ્રવાહી બનાવવામાં આવે કે જેથી વધુ ગેસ ભરાઈ શકે. આપણા ઘરના ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ અથવા તો હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજનનો સિલિન્ડર જે છે તે સંકોચિત વાયુ છે, કરીને તેને દબાણથી ભરવામાં આવે છે. અને એનું કારણ છે કે જેથી આપણે ઓછા કદની અંદર શું કહેવાય, વધુ પ્રવાહ વાયુનું જે કદ હોય તે વધારે હોય તો વધુ કદને આપણે ઓછા કદમાં ફેરવીને, કારણ કે વાયુનું કદ વધારે હશે તો એને ઓછા કદમાં ફેરવીને આપણે શું કરી શકીએ, વધુ એનો દર મેળવી શકીએ. તો મિત્રો, તમને જો અમારું કામ પસંદ પડતું હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, અહીંયા આગળ ફરીથી આપણને આપ્યું છે જો ઘનના અણુઓ કેવા છે, પ્રવાહીના અણુઓ કેવા છે અને વાયુના અણુઓ કેવા છે તે તમને અહીંયા આગળ દેખાય છે. ઓકે, કે જેથી તમને આઈડિયા આવશે કે શા માટે. અહીંયા આગળ ફરીથી એ જ વસ્તુ છે કે આપણે આપણું નાક છે એને નાસિકા છિદ્રો હોય, એને શું કહેવામાં આવે, નાસિકાઓના છિદ્ર, નોસ્ટ્રિલ્સ કહેવામાં આવે. દસમાના વિડીયો તમે જોશો ને મારા, તો એમાં પ્રયોગો બતાવે છે, તો ત્યાં આગળ તમને મળશે, તમે દસમામાં બધા જ વિડીયો મળશે. તો હવે તમે અત્યારે હું અહીંયા બેઠો છું ને નીચે મારા વાઈફ રાંધે છે, પરંતુ મને સુગંધ પહોંચી ગઈ. એનું મુખ્ય કારણ શું છે? તો કે ભાઈ, હવાના અણુઓ દૂર દૂર સુધી વાયુના હવા અને તે પોતા આપણે ખોરાકની જે સુગંધ છે તે આપણા સુધી લઈને આવે છે. અને વાયુ આ ટોપિક જે છે તે તમારે કોઈ કામનો નથી, ખાલી સમજાવવા માટે છે કે હવા જે છે તે બીજા અણુઓને પણ પોતાની સાથે લઈ આવે. એક વાયુ બીજા વાયુની સાથે કનેક્ટેડ એટલે કે ખાવાની સુગંધ એની સાથે આવી જાય અને આપણે સુધી પહોંચી જાય. વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. વાયુમાં શું હોય, ગમે તેમ હોય, એના છિદ્રો જે સોરી અણુઓ જે છે ગમે તેમ હોય, અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજાની સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. અને પાત્રની દિવાલ ઉપર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્ર પર લાગતા બળને વાયુનું દબાણ કહેવામાં આવે છે. જ્યારે દબાણ કરે છે ત્યારે હવાનું દબાણ હોય. મિત્રો, આપણા શરીર ઉપર પણ હવાનું શું છે, દબાણ હોય છે. ઓકે મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારી ઈચ્છા પૂરી કરી નાખી છે, મેં ફરીથી વિડીયો ચાલુ કર્યા છે. થેન્ક યુ વેરી મચ.